સુરતમાં કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું. બિન ખેડૂત વ્યક્તિઓ દ્વારા ખેતીની જમીન ખરીદી કરતા અટકાવી તેમના દ્વારા ખરીદવામાં આવેલી જમીન સરકારી કરી જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી. કોંગ્રેસના ઓબીસી વિભાગના મંત્રી મુકેશ આંબલિયાએ સુરત કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી બેનામી સંપત્તિ ધરાવતા રાજકીય વર્ગ ધરાવતા અમુક માથાભારી ઇસમો દ્વારા અધિકારી સાથે મેળા પીપણા કરી બિન ખેડૂત વ્યક્તિ હોવા છતાં ખેતીની જમીનની ખરીદ વેચાણ કરી રહ્યું હોવાનું ધ્યાન આવ્યું છે, જે બાબતે ગુજરાત ઓબીસી વિભાગ દ્વારા તપાસ કરાઈ રહી છે. જ્યારે એવી અનેક જમીનો અમારા ધ્યાન બહારના સુરત જિલ્લાની પણ હોવાનું અને તેના સોદા એટલે કે ખરીદ વેચાણ થઈ રહી હોવાનું ધ્યાન આવ્યું છે. વધુમાં જણાવ્યું હતું કે આ એક ગંભીર બાબત છે. બિન ખેડૂત વ્યક્તિ ખેતીલાયક જમીન લેવેચ કરી રહ્યો હોય તે બાબતે કલેક્ટરને ગંભીરતાથી લઈ સુઓ મોટો પાવરનો ઉપયોગ કરી છેલ્લા 6 વર્ષ દરમિયાન ખેતીની જમીનમાં થયેલા દસ્તાવેજ ખરીદ વેચાણની તપાસ કરાય તો અનેક મોટા ભોપાળા બહાર આવી શકે તેમ છે. કરોડોના બે નંબરના વ્યવહાર પણ ઉઘાડા પડી શકે તેમ છે. માટે કલેક્ટર તપાસ કરે એ માટે આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. મારું નામ મુકેશ આંબલિયા છે. કોંગ્રેસ ગુજરાત પ્રદેશ મંત્રી છું. આજે ભારત ગુજરાતની અંદર બિન ખેડૂત લોકો પૂંજીપતિઓ પૈસાના જોરે ખેડૂત બની ચૂકેલા છે એના અનુસંધાનમાં અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલા છે. જો આની સખત ને સખત તપાસ કરવામાં આવે તો જમીન માટે બિન ખેડૂત બની ગયેલાનું બહુ મોટું કૌભાંડ હાથમાં આવેલું છે. આજે સરકાર જે ભાજપની સરકાર તાનાશાહી ચલાવી રહી છે, ગુંડા જોરે માથાભારે તત્વોના અચાબે આ લોકો બિન ખેડૂત અધિકારીઓને મેળાપીણી કરી અને બિન ખેડૂત લોકો બી ખેડૂત બની ચૂકેલા છે. તો આની સખત ને સખત તપાસ થાય એવી આજે અમે રજૂઆત કરવા આવ્યા છીએ. કેટલા ખેડૂત આવી રીતે હોય શકે છે? મારી પાસે અત્યારે 7 થી 8 ખેડૂતો છે કે પોતે બિન ખેડૂત હોવા છતાં સુરતની અંદર ખેતીની જમીન ધરાવે છે. હાલ તો કોંગ્રેસ ઓબીસી વિભાગ દ્વારા સુરત કલેક્ટરના અપાયેલ આવેદનપત્ર અંગે તપાસ થશે કે કેમ તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.